નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દક્ષારી શિબિરમાં. તો આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો. તો તમને એવું થશે કે વળી શક્કરિયાનો શીરો કેવી રીતના, તો ચાલો આપણે જોઈ લઈએ શક્કરિયાનો શીરો બનાવવાનો. તો શીરો બનાવવા માટે મેં અહીંયા 3 નંગ શક્કરિયા લઈ લીધા છે. તેને સરસ રીતે ધોઈ અને 1 સીટી મારી લીધી છે અને 1/2 વાટકી ઘી લઈ લીધું છે, 1/2 વાટકી ખાંડ, થોડો ઇલાયચી પાવડર, 1 કપ દૂધ અને કાજુ બદામને મેં આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે. તો સૌ પ્રથમ આપણે શક્કરિયાને છોલી લેવાના છે. આ રીતના આપણે બધા શક્કરિયા છોલી લેવાના છે. ચપ્પુની મદદથી પણ તમે આ રીતના છોલી શકો છો. આ રીતના બધા શક્કરિયાને આપણે છોલી લેવાના છે. તો આ રીતના મેં બધા શક્કરિયા છોલી લીધા છે. હવે આપણે તેને ચીણી લેવાના છે. જો તમારે ચીણવા ના હોય તો તમે મેસરની મદદથી મેશ પણ કરી શકો છો. તો આ રીતના આપણે બધા શક્કરિયા ચીણી લેવાના છે. તો આ રીતના મેં બધા શક્કરિયાને સરસ રીતે ચીણી લીધા છે અને સરસ મેશ પણ થઈ ગયા છે. તો હવે આપણે શીરો બનાવીશું. તો શીરો બનાવવા માટે મેં અહીંયા કડાઈ મૂકી દીધી છે અને કડાઈ પણ ગરમ થઈ ગઈ છે. તો આપણે તેની અંદર ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બાફેલા શક્કરિયા એડ કરીશું. આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઘી અને શક્કરિયા મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર દૂધ એડ કરીશું. દૂધ અને શક્કરિયાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈશું. આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની ઉપર થોડા કાજુ બદામ એડ કરીશું. તો આ રીતના આપણું હવે સર્વિંગ પ્લેટ માટે શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે. તો આ રીતના આપણા શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે. મેં ઉપર ગાર્નિશિંગ માટે તુલસીનું પાન લીધું છે અને ઉપરથી થોડા કાજુ બદામ એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે શક્કરિયાનો શીરો કેટલો સરસ બનીને તૈયાર છે. તમે પણ આ રીતના ઘરે બનાવી શકો છો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતા.